નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પાઠ પહેલો છે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એનો ભારતના વિદેશી શાસકો જે છેલ્લો પોઈન્ટ છે પાઠનો કયો છે તો કે ભારતમાં વિદેશી આક્રમણ કે ભારતના આપણે જોઈ ગયા શરૂઆતમાં રાજપૂત યુગમાં કે ભારતમાં આપણે આ આખા પાઠમાં જોયું છે માત્ર રાજપૂત યુગ બીજા શાસકો નહીં પણ રાજપૂત યુગ શાસકો શાસકોના વિશે જોઈ ગયા ઉત્તર ભારત દક્ષિણ ભારતમાં શાસકો થઈ ગયા હવે ભારત પાસે અઢળક ધન સંપત્તિ હતી કે સમૃદ્ધ હતો ભારત દેશ ત્યારે તો આ આપણે જોઈ ગયા કે સોલંકી વંશમાં જે સ્વર્ણયુગ ગણાય છે ગુજરાતમાં કયો તો કે સ્વર્ણયુગ ગણાતો જે શાસક હતો સોલંકી વંશ એ વંશ પ્રમાણે આપણે જોઈએ તો એ સમયે અઢળક સુખ સમૃદ્ધિ ભારતમાં હતી તો આ જે રાજશાહી વિદેશી શાસકો કે બીજા દેશના રાજાઓ છે ભારતમાં પોતાની સત્તા જમાવવા અને ધન કમાવવાની લાલસાએ આક્રમણો શરૂ કર્યા તો શરૂ કરશે કે 8 થી 12મી સદી કઈ તો કે 8મી થી 12મી સદી સુધી એટલે કે 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા કઈ પ્રજા મુસ્લિમ પ્રજાના આક્રમણો થયા ક્યાંય સદી સુધી તો કે 8મી થી 12મી સદી સુધી જે રાજપૂત શાસકો હતા એ શાસકો જે શાસન કરતા હતા એ સમયગાળો કઈ તો કે 8થી 12મી સદી દરમિયાન ભારત ઉપર આક્રમણો વિદેશી કઈ જાતિએ કર્યા તો કે મુસ્લિમ લોકો છે મુસ્લિમ શાસકો છે વિદેશો એને શાસન કર્યા કે વિદેશમાં મુસ્લિમ શાસકો હતા એને આક્રમણો કર્યા ભારત પાસે તો જે ધન સંપત્તિ હતી એ છીનવા માટે અથવા તો એના ઉપર સત્તા જમાવવા માટે આક્રમણો કર્યા 8મી સદીમાં આરબ રાજ્યો કઈ સદી 8મી સદી 8મી સદીના આરબ રાજ્યોની સત્તા કે આરબ દેશો કયા મુસ્લિમ દેશો છે આરબ દેશો છે એની સત્તાનો વિસ્તાર કરવા અને વિસ્તાર વધારવા હેતુથી પોતાના પ્રદેશનો વિસ્તાર વધે ભારતના પ્રદેશો પોતે જીતી લે તો એ ભારતના પ્રદેશો પોતાનામાં આવી જાય એટલે વિસ્તાર વધે પોતાના પ્રદેશનો તો પોતાના પ્રદેશનો વિસ્તાર વધારવા હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસિમે ભારત ઉપર મોહમ્મદ ઇબ્ન કાસિમ કોણ આવશે પ્રથમ વિદેશી શાસક મોહમ્મદ ઇબ્ન કાસિમે ભારતની કઈ દિશા કીધી છે તો કે ઉત્તર પશ્ચિમ દિશા કઈ દિશા ઉત્તર પશ્ચિમ દિશાનો જે ભાગો છે એના ઉપર આક્રમણ કર્યું કે આરબ છે એના દેશો ઉપર જે પશ્ચિમ એશિયાના દેશો આવશે આરબના અને કે પશ્ચિમ એશિયાના દેશો આવશે જે ઈરાન ઈરાક કુવૈત સાઉદ અરેબિયા એ બધા દેશો છે એના એ શાસકોએ મુસ્લિમ શાસકોએ ભારત ઉપર સત્તા જમાવવા માટે સૌ પ્રથમ જે મોહમ્મદ ઇબ્ન કાસિમ ભારતની કઈ દિશા ઉત્તર પશ્ચિમ દિશા ઉત્તરની પશ્ચિમ દિશા ઉત્તર પશ્ચિમ દિશા એટલે ભારતની ઉત્તર પશ્ચિમ દિશાના જે ભાગો છે એ ભાગો અહીંયા જે શાસકો રાજ્ય કરતા હતા રાજાઓ રાજપૂત રાજાઓ એ રાજાઓના રાજ્યમાં આક્રમણ કર્યું શું કર્યું આક્રમણ કર્યા કે આક્રમણ કર્યું કોણ સૌ પ્રથમ વિદેશી શાસક આવશે મોહમ્મદ ઇબ્ન કાસિમ અને આરબનો હતો કોણ તો કે આરબ રાજ્યની સત્તા વધારવા માટે પોતે ભારતના પ્રદેશોને પોતાના રાજ્યમાં ભેળવા માટે શાસન સત્તા વધારવા માટે પોતાની આક્રમણ કર્યા ભારતના ઉત્તર પશ્ચિમ દિશા કઈ દિશા ઉત્તર પશ્ચિમ દિશામાં એના પછી છે વાયવ્ય ખૂણો બાળકો તમને ખબર છે ભારતના વાયવ્ય ખૂણો કઈ સાઈડ આવેલો છે આપણે છઠ્ઠામાં જોઈએ કે ભારતનો જે નકશો છે એમાં તમે જોશો તો પાકિસ્તાન અફઘાનિસ્તાન દેશ છે એ ખૂણા આવશે એ વાયવ્ય ખૂણા છે આપણે ચાર દિશાઓને ચાર ખૂણા છે એ તમને બધેને ખબર છે કયા કે ચાર દિશા છે કયા કયા ચાર ખૂણા છે તેમાં ભારતની ચાર દિશાઓમાંથી ચાર ખૂણામાંથી વાયવ્ય ખૂણો કયો વાયવ્ય જે અત્યારે પાકિસ્તાન અફઘાનિસ્તાન દેશ છે એ દિશામાં વાયવ્ય ખૂણો આવશે કયો વાયવ્ય ખૂણો તો વાયવ્ય ખૂણામાંથી સબુકતેના કયો આવશે શાસક સબુકતેની લશ્કર આક્રમણ કર્યું કે એના લશ્કરે ભારત ઉપર આક્રમણ કર્યું કયા ખૂણેથી તો કે વાયવ્ય એટલે કે ઉત્તર દિશામાંથી એને આક્રમણ કર્યું કોણીએ તો કે સબુ
શક્તિશાળી હતા કેવા હતા શક્તિશાળી અને એને સામે યુદ્ધમાં હરાવી શકે એવા હતા એટલે આ શાસકો શાસન સ્થાપી શક્યા નહીં એના પછી આવશે મોહમ્મદ ગઝની કોણ આવશે મોહમ્મદ ગઝની ગઝની પ્રાંતનો જે રાજા હતો મોહમ્મદ ગઝની મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000 થી 1026 સુધી સમયગાળામાં ભારતની અઢળક સંપત્તિને જોઈ અને ચડાઈ કરી શું કર્યું એ સમયે ભારતની અઢળક સંપત્તિ હતી ભારત પાસે સુખ સામૃદ્ધિ હતી તો એની લાલસાથી મોહમ્મદ ગઝનીએ સતત 26 વર્ષ કેટલા વર્ષ 26 વર્ષ પણ ત્યારે ભારતના શાસકો છે એ શક્તિશાળી હોવાને કારણે પોતાનું જે કાર્ય છે પોતાની ચડાઈ છે પોતાની જે ઈચ્છા હતી ભારતમાંથી ધન લૂંટી જવાની એ ધન છે એ લૂંટી શક્યો નહીં કારણ શું તો કે ભારતના ત્યારે શાસકો હતા એ શક્તિશાળી હતા એને હરાવી શકે એવા શક્તિશાળી હતા તો કે મોહમ્મદ ગઝની છે એને 1000 થી 1026 સુધી 1000 થી 1026 સુધી સમયગાળામાં અઢળક સંપત્તિ જોઈને ચડાયો કરી કે ભારત પાસે અઢળક સંપત્તિ હતી એ સંપત્તિને લૂંટી જવા માટે સતત એ ચડાયો કરતો રહ્યો 26 વર્ષ સુધી ઈસવીસન ખાસ યાદ રાખવાનું છે બાળકો ઈસવીસન 1025 સોમનાથ પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી ગયો એ સતત જે લડાઈ કરી પણ ધીમે ધીમે ભારતના જે શાસકો હતા એ નબળા હતા શું હતા નબળા પડવા લાગ્યા કેટલા શક્તિશાળી રહ્યા નહીં તો મોહમ્મદ ગઝનીએ 1025માં તેમને ભારતનો જે આપણા ગુજરાતનો સોમનાથ છે સોમનાથ મંદિર જે 12 જ્યોતિર્લિંગનું એક લિંગ છે સોમનાથ મંદિર ઉપર આક્રમણ કરીને જે મંદિરમાં અઢળક સંપત્તિ હતી એ સંપત્તિ એ છીનવી ગયો કે લૂંટી ગયો અને ભારતના જે શાસકો હતા એની હાર થઈને કારણે અને ભારત જે સોમનાથનું મંદિર હતું એને તોડ્યું અને લૂંટી ગયો કોણ તો કે મોહમ્મદ ગઝની ક્યારે તો કે 1025માં જે સોમનાથના મંદિરમાં અઢળક સંપત્તિ હતી એ લૂંટ માટે એને ચડાઈ કરી ત્યારે 1025ના ભારતના શાસકો છે રાજપૂત શાસકો એટલા શક્તિશાળી ન હોવાને કારણે એ સોમનાથને લૂંટી શક્યો એના પછી મોહમ્મદ ગઝનીની ચડાઈ બાદ હવે મોહમ્મદ ગઝની પોતાની જે ઈચ્છા હતી લૂંટ કરી ગયો ચડી ગયો લૂંટ કરી અને ચાલ્યો ગયો પણ એના પછી વિદેશી શાસકો પણ આવ્યા કોણ તો કે મોહમ્મદ ગઝનીની ચડાઈ પછી આશરે 1.5 વર્ષ બાદ કેટલા 1.5 વર્ષો બાદ 1.5 વર્ષો કેટલા કીધા 1.5 વર્ષો 1050 વર્ષ બાદ પુનઃ તે જ દિશામાં એટલે કે વાયવ્ય આરબ દિશા આરબના દેશો અને વાયવ્ય દેશો તે જ દિશામાંથી આક્રમણો થયા ફરી ભારતમાં પણ એ સમયે આ ભારતના જે 1.5 વર્ષ 150 વર્ષ સુધી ભારતના જે રાજપૂતો છે એને એક મળી અને યુદ્ધ કરી શક્યા નહીં જો એક મળી અને બધા શાસકો યુદ્ધ કર્યા હતા તો વિદેશી શાસકો ભારતમાં આવી શકે હતા નહીં પણ ત્યારે આ શાસકો એક સાથે ભળી અને આ વિદેશી શાસક સાથે લડાઈ કરી શક્યા નહીં એટલે ભારતમાં વિદેશી શાસકનું સામ્રાજ્ય સ્થપાઈ છે મોહમ્મદ ગઝનીના ચડાઈ બાદ 1.5 વર્ષ બાદ પુનઃ વાયવ્ય દિશા એટલે કે આરબના દેશોમાંથી ફરી આક્રમણો થયા હવે આ આક્રમણો છે 12મી સદીમાં અંતમાં સિયાબુદ્દીન જો 12મી સદીના અંતમાં કયો આવ્યો શાસક તો કે સિયાબુદ્દીન ધોરી જે આપણે આગળ જોઈ ગયા ચૌહાણ વંશમાં જે પૃથ્વીરાજ ચૌહાણે પહેલા યુદ્ધમાં એને હરાવી દીધો હતો હરાવ્યો હતો ને આપણે જોઈ ગયા ચૌહાણ વંશનો જે પોઈન્ટ હતો એમાં આવ્યો હતો સિયાબુદ્દીન ધોરી આવે છે લડાઈ માટે પણ એને પૃથ્વીરાજ ચૌહાણની સાથે જે યુદ્ધ થાય છે બંને વચ્ચે તેમાં પૃથ્વીરાજ જીતે છે અને સિયાબુદ્દીન ધોરી હારી જાય છે પરંતુ ફરીથી જે યુદ્ધ થાય છે બીજી વાર જે મોહમ્મદ ગઝની કે બે પછી એક સમય સમય અનુસાર એને ભારત ઉપર આક્રમણ ચાલુ રહેતા હશે અંતે એને સફળતા મળી હતી એને ઈચ્છા હતી કઈ હતી તો કે ભારતની સંપત્તિ ધન છે લૂંટવાની તો છેલ્લે લૂંટી ગયો છે ને સોમનાથનું મંદિર તોડી અને એની સંપત્તિ હતી એ લૂંટી ગયો હતો તો કે એ જ હવે પછી આવશે 12મી સદીમાં 12મી
માંથી કોણ આવી ગયું સિયાબુદ્દીન ધોરી એને ભારત ઉપર ચડાઈ કરી જે ચક આ લડતમાં તરાઈના મેદાન તેને બીજી ચડાઈ એક પહેલી લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણ સામે હારી ગયો ફરીથી એને તરાઈના જે મેદાન છે જે અત્યારે હરિયાણામાં આવેલા છે આ મેદાનો તરાઈ શહેર હતો પ્રદેશ હતો ત્યારે તો આ તરાઈના મેદાનમાં બીજી વાર જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ સામે યુદ્ધ કરે છે ત્યારે પૃથ્વીરાજ ચૌહાણને હાર થાય છે શું થાય છે હાર થાય છે અને અહીંયા રાજપૂત શાસક છે એનો અંત આવી જાય છે અને દિલ્હીમાં સલ્તનત સ્થાપી ઉત્તર ભારતમાં કયા ઉત્તર ભારતમાં ઉત્તર ભારતમાં બીજી વાર જ્યારે તરાઈના મેદાનમાં શાહબુદ્દીન ધોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ થાય છે આ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર થાય અને શાહબુદ્દીન ધોરી છે પોતાને દિલ્હી ઉપર જે પૃથ્વીરાજનું શાસન હતું એના ઉપર ચડાઈ કરે છે કે હાર થવાને કારણે પૃથ્વીરાજ ચૌહાણને ઘણા બધા માન્યતાઓ છે કે બંદી બનાવ્યા હતા પૃથ્વીરાજ ચૌહાણને ખૂબ યાચનાઓ આપી હતી પૃથ્વીરાજ ચૌહાણને કે પૃથ્વી શાહબુદ્દીન ધોરીએ જે પૃથ્વીરાજ ચૌહાણને બંધક બનાવીને ખૂબ યાતનાઓ કે કષ્ટ આપ્યું હતું આંખો કાઢી લીધી હતી એવી રીતે ઘણી બધી યાચનાઓ પૃથ્વીરાજ ચૌહાણને આપી હતી બંધક બનાવીને પછી તો આ રીતે આપણે હવે પાઠ છે પહેલો રાજપૂત યુગના નવા શાસકોના રાજ્યો એ પાઠ પૂર્ણ થાય છે બાળકો તમારે આ પાઠમાં જે સ્વાધ્યાય છે પાઠ્યપુસ્તક એમાં હોમવર્ક કરવાનું છે અને તમારા ક્લાસ ટીચરને મોકલવાનું રહેશે તો હોમવર્કમાં સ્વાધ્યાયનો પ્રશ્ન બીજાનો બ સ્વાધ્યાયનો પ્રશ્ન સ્વાધ્યાય પ્રશ્ન નંબર બે નો બ એકવાર લખવાનો રહેશે પછી પ્રશ્ન નંબર ત્રણ અ અને બ બે લખવાનો રહેશે ક અને બ લખવું આ તમારે હોમવર્ક છે શું છે હોમવર્ક લખવાનું રહેશે જ્યારે આ પાઠ આપણે પૂર્ણ થાય આના પછી પાઠ આપણે બીજો શરૂ કરશું તો હોમવર્કમાં તમારે ખાસ તમારા ક્લાસ ટીચરને મોકલવાનું રહેશે ક્યારે તો કે જ્યારે કયું તો કે સ્વાધ્યાય છે પાઠ્યપુસ્તકનો એનો પ્રશ્ન બે નો બ લખવાનો પ્રશ્ન ત્રણ અ અને બ બંને તમારે લખનોટમાં લખી અને ક્લાસ ટીચરને મોકલવાનું રહેશે